नमस्कार विद्यार्थी मित्रों, स्टे होम स्टे सेफ सीरीज अंतर्गत डिस्टेंस लर्निंग मोड में आपणे चैप्टर 16 पर्यावरण समस्याओं तेनो अभ्यास करी रह्या छीए। थोड़ो भाग बाकी छे एनी अंदर मुद्दो 16.2 आ टॉपिक्स नी अंदर जल प्रदूषण અને તેનું નિયંત્રણ તેના વિશે વાત કરી રહી છે। સૌપ્રથમ આપણે વાયુ પ્રદૂષણ એ જોયું, કયા સ્ત્રોતોથી થાય, એને અટકાવવા માટે શું ઉપાય યોજી શકાય, ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર અને માર્જબ એ વિશેની વાત થઈ। સરકારે કેટલા કાયદાઓ બાબતમાં ઘડેલા છે, વાહનોના ઇંધણ બાબતે વાત કરી અને ભારત સ્ટેન્ટ્રી અંતર્ગત શું કાર્યવાહી થાય છે તેની વાત કરી। दिल्ली में एक अध्ययन पण आपणे एमां जोयुं हतुं, सीएनजी वपराश विशे पण वात थई हती। आ मुद्दानी अंदर जल प्रदूषणनी अंदर जल प्रदूषण शा माटे थाय छे, तेने केवी रीते अटकावी शकाय, ओछुं करी शकाय ते विशेनी वात थशे। विद्यार्थी मित्रो, आपणे सौ जाणीए छीए के जेम जेम वस्ती वधारो थाय छे तेम तेम जे ते वस्तीने एटले के मानवोने रोटी कपड़ा मकान आ मूलभूत प्राथमिक जरूरियात जोईए छे। जल ही जीवन छे आपणे वारंवार सांभळेली वात छे। पाणीनो वपराश वस्ती વધારાની સાથે સાથે દિન પ્રતિદિન વધી રહ્યો છે। જેમ જેમ પાણી વપરાશ વધે છે તેમ તેમ દૂષિત પાણીનો સામે પક્ષે ઢોળ ઉત્પન્ન થાય છે। આ દૂષિત પાણી આપણી આસપાસ આવેલા છે જળાશયો છે એમાં ભળે છે અને પરિણામે જળ પ્રદૂષણ સર્જાતું હોય છે। બીજા મુદ્દા તરીકે એવું છે કે જે ઉદ્યોગો પાણી પર આધારિત છે એટલે કે પાણીનો વપરાશ કરે છે એમાંથી દૂષિત પાણી ઉત્પન્ન થાય છે અને આ ઉદ્યોગો આવા દૂષિત પાણીને પ્રકૃતિના ખોળે પરિસરમાં પર્યાવરણમાં છોડી દે છે અને આવું દૂષિત પાણી પણ જળાશયો સાથે ભળે છે અને તેને પણ પ્રદૂષિત કરે છે। આ બે મુખ્ય બાબતો છે જેથી જળ પ્રદૂષણ સર્જાય છે। જળાશયમાં કચરાનો નિકાલ થતા તે પ્રદૂષિત થાય છે। અહીંયા કચરા તરીકે ઘરગથ્થુ કચરો પણ હોઈ શકે, ઔદ્યોગિક કચરો પણ હોઈ શકે, એટલે કે માનવને જે આપણે જરૂર નથી તે પ્રમાણેના પદાર્થો કોઈ પણ ભોગે પોતાના ઘરમાંથી કે પોતાની ઇન્ડસ્ટ્રીઝમાંથી પરિસરમાં એટલે કે જળાશયમાં ઠાલવી દે ત્યારે જળાશયો પ્રદૂષિત બનતા હોય છે। માનવ પ્રવૃત્તિથી ઉત્પન્ન થતો આ કચરો તળાવો, સરોવરો, ઝરણાઓ, નદીઓ, મહાસાગરો વગેરેને તે પ્રદૂષિત કરી નાખે છે। એટલે કે જળ પ્રદૂષણ ધરાવતો કચરો આપણા ઘરમાંથી નીકળ્યા બાદ સહેજે તે નદીઓમાં જાય છે, નાના ઝરણાઓમાં જશે, તળાવમાં જશે, મચ્છલે તે મહાસાગરમાં ભળશે, એટલા કચરો તેની સાથે ભળતા રહેતા જે તે જળાશયને સંક્રમિત કરી નાખશે, પ્રદૂષિત કરી નાખશે। જળાશયની સ્વચ્છતા જાળવવાનું મહત્વ તથા જળ સ્ત્રોતોને બચાવવા સંદર્ભે ભારત સરકારે 1974માં 1974 ધ વોટર એક્ટ પસાર કર્યો। આપણે આ પ્રકરણની શરૂઆતથી જ કેટલાક કાયદા વિશે જોઈ રહ્યા છીએ। એમાં ધ વોટર એક્ટ 1974માં 1974માં બનેલો છે, એટલે કે શરૂઆતમાં બનેલો છે। વાયુ પ્રદૂષણ વિશેના કાયદાઓ ત્યારબાદ રચાયેલા છે અને એમાં પણ 1981, 1986, 1987 એ વિશેના કાયદાની વાત થાય છે। આ પ્રકારના કાયદાઓ આપણે પરીક્ષામાં ખૂબ કામ આવી શકે છે। ગુજકેટ અને નીટની જે પરીક્ષાઓ છે, એક્ઝામ છે, તેની અંદર પણ આપણી વાર્ષિક પરીક્ષામાં પણ મહત્વના થાય। કેવી રીતે યાદ રાખીશું બધા કાયદાઓને, તો તેને સમયરેખા પ્રમાણે ગોઠવતા જવાના છે। એટલે કે જે કાયદો પહેલા અમલમાં આવ્યો છે તે કાયદાને પહેલા આપણે લખીશું, એટલે કે ધ વોટર એક્ટ 1974 એ પહેલા આવે બરાબર। આ શરૂઆત કરવાની છે, આ એક હોમવર્ક તમને આપું છું અહીંથી આપે જે જે કાયદાઓનો સમયગાળો છે
1974, 1981, 1986, 1987 તે એ સમયગાળા પ્રમાણે સામેનો કાયદો લખવાનો છે. ધ વોટર એક્ટની અંદર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એટલે કે જળ પ્રદૂષણનો નિયંત્રણ સંદર્ભે ના અટકાવ સંબંધે કાયદાઓ નીતિ નિયમો રચવામાં આવેલા છે. મુદ્દો 16.2.1 ઘર વપરાશ વાહનમાં અને ઔદ્યોગિક કચરાની 22 ગ્રામની ફ્લુઅર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘર વપરાશનું વાહિક બળ એટલે કે ઘરમાં રોજિંદી પ્રવૃત્તિની અંતે ઉત્પન્ન થતો પાણી ધરાવતો કચરો એવું પ્રદૂષિત પાણી એને આપણે કહીશું વાહિક બળ. અને ઔદ્યોગિક કચરો એટલે ઇન્ડસ્ટ્રીમાં તૈયાર થતો જે ઔદ્યોગિક કચરો છે તે બાહ્ય સ્ત્રાવ તરીકે ફ્લુઅર્ડ તરીકે ઓળખવામાં આવશે. શહેરોમાં રોજબરોજનું ઘર વપરાશનું પાણી ગટરોમાં વહાવીએ છીએ એટલે કે ઘરે આપણે રસોઈમાં નાહવામાં કેટલા કચરા પોતા કરવામાં વાસણ માંજવામાં વગેરે કાર્ય કરવામાં આપણે પાણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. શેવિંગ કરવામાં બ્રશ કરવામાં વગેરે તો એ બધું પાણી આવું બધું કચરો ધરાવતું પ્રદૂષિત પાણી અંતે ક્યાં જાય છે આપણે ગટરમાં જાય છે. તમામ બિલ્ડિંગ્સનું સોસાયટીનું સિટીનું એવું પ્રદૂષિત પાણી એટલે કે વાહિક મળ અંતે ક્યાં જશે અંતે જળાશયો તરફ જવાનું છે નદીઓ તરફ જશે. આ દૂષિત પાણી નદીઓમાં ભળે છે અંતે મોટી ગટર કોણ તો કે નદી બરાબર. આપણે અહીં જોવા મળતી નદીઓ બારમાસી નદીઓ નથી એટલે કે માત્ર ચોમાસાના સમયમાં જ જ્યારે પુષ્કળ વરસાદ થાય ત્યારે નદીઓમાં પાણી આવે છે. ત્યારબાદ દિવાળીના સમય બાદ એટલે ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર બાદ ક્રમશઃ નદીઓમાં પાણી ઓછું થઈ જાય છે છેલ્લે પાણી સુકાઈ જાય છે. એવા સમયોમાં શહેરોમાંથી જે આવો કચરો વાહિત મળ જેને સિરેજ પણ કહીશું એ ભળીને નદીઓમાં જતો હોય છે અને નદીઓમાં માત્ર આપણને આવો જ કચરાવાળું પાણી જોવા મળે છે. માત્ર આપણા સ્થાનોમાં નહીં પરંતુ ગંગા અને યમુના જેવી મોટી નદીઓમાં પણ તે નદીઓ જ્યાંથી પસાર થાય છે ત્યાંથી મોટા પ્રમાણમાં આવું વાહિક મળ એટલે કે સિવેજનું ગંદું પાણી તેમાં ભળે છે. કેટલાક વિડીયોઝ પણ આપણે યુટ્યુબ ઉપર ઇન્ટરનેટ ઉપર સર્ચ કરી શકો છો અને જોઈ શકો છો કે શુદ્ધ હિમાલયમાંથી હિમાલયનું શુદ્ધ પાણી આવતું હોય છે અને વચ્ચે શહેર આવે શહેરનું બધું જ ગટરનું પાણી નદીમાં ખલવાય છે અને જે તે પાણીને પ્રદૂષિત કરે છે. આપ સર્વે જાણો છે કે ગંગા નદી ભારતની વિશાળ લંબાઈ દ્રષ્ટિએ નદી છે ખૂબ લાંબી નદી છે તો કેટલાય શહેરોની આસપાસથી પસાર થાય છે તે દરમિયાન એનો બધો કચરોમાં ભળે છે. આ લોકડાઉન દરમિયાન આપે એ પણ જોયું હશે કેટલાક સર્વેક્ષણો અને કેટલીક ડોક્યુમેન્ટરીસ નિહાળી હશે કે જળ પ્રદૂષણમાં આવી નદીઓમાં ઘટાડો જોવા મળ્યો છે. એનું કારણ એ પણ કહી શકાય કે જેટલો કચરો પહેલા આપણે જનરેટ કરતા હતા તેમાં ભેળવતા હતા પાણીમાં એ કચરાનો ઘટાડો થયો છે. પરિણામે આ નદીઓ કેટલાક અંશે શુદ્ધ પણ થઈ છે. ઇન્ડસ્ટ્રીયલ કચરો ઔદ્યોગિક કચરાનો મોટા અંશે ઘટાડો આવ્યો છે અને પાણીમાં જતો અટક્યો છે એટલે નદીઓનું પાણી શુદ્ધ થયું છે. પરંતુ લોકડાઉન ખુલશે અને ખુલી રહ્યું છે તે સમયમાં ફરીથી ઇન્ડસ્ટ્રી શરૂ થશે ફરીથી કેટલાક ફૂડ ઝોન અને કેટલાક એ પ્રમાણેના ભોજનના સ્થળો ચાલુ થશે એટલે ફરીથી તે વધારે દૂષિત પાણીમાં ભળશે ફરીથી નદીઓ પ્રદૂષિત બનશે આપણે એ ધારણા કરી લઈએ. હવે આ 0.1 પર્સેન્ટેજ જેટલો અશુદ્ધ પાણી મનુષ્ય માટે વપરાશની યોગ્ય રહેતું નથી એટલે કે 99.9% જેટલું શુદ્ધ પાણી હોય પરંતુ માત્ર તેમાં 0.1% જ એટલે અશુદ્ધિ ભળેલી તો પણ એ પાણી મનુષ્ય માટે વપરાશ યોગ્ય રહેતું નથી. આવું દૂષિત પાણી શુદ્ધ પાણીમાં ભરવાના કારણે શુદ્ધ પાણીની ગુણવત્તા બગડશે એ પાણી રોગ ઉત્પન્ન કરે તે પ્રકારનું બનશે. સામાન્ય માનવી જો એના સંપર્કમાં આવે પાણી પીવામાં આવે વપરાશમાં આવે તો તેમાં ભરેલા હાનિકારક દ્રવ્યોથી કેમિકલ્સથી અને
बायोलॉजिकल हैजार्ड्स એટલે કે બેક્ટેરિયા વાયરસ થી ફૂગ થી માણસ સંક્રમિત થાય માણસ સંસાર થઈ શકે અને પાણીજન્ય રોગો માનવીને થઈ શકે એટલે માત્ર 0.1% જેટલી અશુદ્ધિ જો પાણીમાં ભળેલી હોય તો પાણી માનવનો વપરાશ સુધી રહેતું નથી આ આપણો પ્રાપ્ત યાદ રાખીશું ગુજકેટ નેટ અને આપણી વાર્ષિક પરીક્ષાઓ આપણી યુનિટ ટેસ્ટ માટે પણ આ દૂષિત પાણીનો ઉપચાર સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ થી થાય છે સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિશે આપણે અગાઉ પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ સામાન્ય સંદર્ભમાં એવું હોય છે કે સિવેજ એટલે કે જાવ ઘરગથ્થું દૂષિત પાણી એક સ્થળે સંગ્રહિત કરવામાં આવે છે એમાં ત્રણ તબક્કા હોય છે પહેલા તબક્કાની અંદર ઘન પદાર્થને દૂર કરવામાં આવે છે ત્યારબાદ એ મોટી ટાંકીની અંદર જે પાણી એકત્રિત થાય અને નીચે કામ કાદવ રેતી અને ઉપર કરતા પદાર્થો જે ઉપરની બાજુ થર્મોકોલી શીટ કે પ્લાસ્ટિકનો કચરો કે લાકડાના ટુકડા કે જે કંઈ છે એને દૂર કરવામાં આવશે બીજા તબક્કાની અંદર કેટલા હવા પસાર કરીશું અને બેક્ટેરિયા ખાસ કરીને બેક્ટેરિયા કે જે એમાં રહેલા કાર્બનિક દ્રવ્યો વિઘટન કરી શકે એ પ્રકારના બેક્ટેરિયા તેમાં આપીશું એપ્લાય કરીશું અને હવા તેમાંથી પસાર કરતા ખૂબ ઝડપથી આ બેક્ટેરિયાનો ગ્રોથ થશે અને એ પાણીમાં રહેલા કાર્બન દ્રવ્યોનું વિઘટન કરનારા નાઇટ્રેટ ફોસ્ફેટ જેવા ઘટકોનો અલગ કરવામાં આવશે ત્રીજા છેલ્લા તબક્કામાં અંતિમ તબક્કામાં એનું ક્લોરિનેશન થશે અને ત્યારબાદ પાણી એટલું શુદ્ધ મળશે ચોખ્ખું મળશે આવું સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નીકળેલું પાણી પીવા યોગ્ય હોતું નથી પરંતુ ઇન્ડસ્ટ્રીઝમાં અથવા તો બિલ્ડિંગ્સ મોટા મોટા બાંધકામની અંદર આવું પાણી વાપરી શકાય છે જેથી શુદ્ધ પાણીની બચત થશે દૂષિત પાણીમાંથી ઘન પદાર્થોને દૂર કરવા સરળ છે એટલે કે જે મોટી સાઇઝના ટુકડાઓ છે પછી થર્મોકોલના ટુકડા હોઈ શકે પ્લાસ્ટિકના ટુકડા હોઈ શકે કોઈ કાચના પદાર્થ હોઈ શકે કોઈ ગુડ ચપ્પલ જેવા ચામડાના પણ પદાર્થ હોઈ શકે તો એવા મોટા ટુકડાને આવા દૂષિત પાણીમાંથી અલગ કરવા સરળ છે પરંતુ દૂષિત પાણીમાંથી ઓગળેલા ક્ષારો નાઇટ્રેટ્સ ફોસ્ફેટ્સ અન્ય પોષક પદાર્થો ઝેરી ધાતુ આયનો કાર્બન સંયોજનો આ દૂર કરવા મુશ્કેલ છે પ્રશ્ન અગત્યનો છે ફરીથી આપણે એને યાદ રાખીશું કે દૂષિત પાણીમાંથી કયા ઘટકોને દૂર કરવા મુશ્કેલ છે એટલે કે આ સરળ નથી તે ઘટકોની અંદર ઓગળેલા ક્ષાર જે ક્ષારો પાણી સાથે ઓગળી ગયા છે હવે તેને અલગ કરવા મુશ્કેલ છે નાઇટ્રેટ્સ તે રીતે ફોસ્ફેટ્સ અન્ય પોષક પદાર્થો તરીકે તેમાં ભળેલ ઓઇલ પણ હોઈ શકે લિપિડ પદાર્થ હોઈ શકે કાર્બોહાઇડ્રેટ હોઈ શકે લિપિડ પ્રોટીન હોઈ શકે વિટામિન્સ હોઈ શકે આવા પણ પોષક પદાર્થો હોઈ શકે ઝેરી ધાતુ આયનો કેટલીક મેટલ્સ અને તેના આયનો એ ઝેરી ધાતુ આયનો દૂર કરવા મુશ્કેલ છે અને કાર્બનિક સંયોજનો એ અંદર જે કાર્બનિક તત્વો રહેલા છે તેને પણ દૂર કરવા મુશ્કેલ છે ઓગળેલા ક્ષાર નાઇટ્રેટ ફોસ્ફેટ ઝેરી ધાતુ આયન અને અંતે કાર્બને સંયોજન ગર્ભથુ આયનો મુખ્યત્વે ઝેરી રીતે વિઘટનક્ષમ કાર્બનિક પદાર્થોનો સમાવેશ થાય છે હવે ઘરમાંથી નીકળેલું જે પ્રદૂષિત પાણી છે એને આપણે વાયુ પણ કીધું છે કૌંસ આપણે એને સિવેજ પણ ગણીશું તો એ બધાની અંદર ઝેરી રીતે વિઘટનક્ષમ બાયોડિગ્રેડેબલ કાર્બનિક પદાર્થોનો સમાવેશ થાય છે આ સંદર્ભમાં આપણે ખાસ યાદ રાખીશું કે આવા દૂષિત પાણીમાં એટલે વાયુ પોળની અંદર કેટલાક સૂક્ષ્મ જીવોની મદદથી આપણે વિઘટન કરી શકીએ તે પ્રમાણેના કાર્બનિક સંયોજનો છે જે સહેલાઈથી વિઘટિત થઈ શકે છે કોની મદદથી સહેલાઈથી વિઘટિત થઈ શકે છે બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મ જીવોની મદદથી એ વિઘટિત થઈ શકે છે એટલે કે આવા કાર્બનિક સંયોજનો દૂર કરવા સહેલા છે કાર્બનિક બેક્ટેરિયા આ કાર્બનિક જૈવિક પ્રતિક્રિયાશીલ પદાર્થનો ઉપયોગ કરી બહુગુણિત થાય છે એનો અર્થ જોઈએ કે આ પ્રકારના માહિતીની અંદર કેટલાક બેક્ટેરિયા ભેળવવામાં આવે એવા બેક્ટેરિયા કે જે
દૂષિત પાણીમાં રહેલા કાર્બનિક સંયોજનોનો પોતાના ખોરાક માટે વપરાશ કરશે અને પોતે બહુગુણિત થશે એટલે મલ્ટીપ્લાય થશે પોતાની સંખ્યા વધારશે પરિણામ એ ખોરાકમાં જેટલા જેટલા કાર્બનિક સંયોજનો ખાતા જાય તેટલા તેટલા કાર્બનિક સંયોજનો દૂષિત પાણીમાં ઓછા થતા જશે અને અંતે કાર્બનિક સંયોજનો વગરનું આપણને પાણી મળતું જશે અને કાર્બનિક પદાર્થોની માત્રા ઘટાડે છે જેમ જેમ આપણે અગાઉ વાત કરી તેમ બેક્ટેરિયા આ કાર્બનિક સંયોજનો ઉપયોગ કરતા જશે અને અંતે દૂષિત પાણીમાંથી કાર્બનિક પદાર્થોની માત્રા ઘટાડતા જશે ઘટતી જશે BOD બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ ફરીથી અગત્યના પ્રશ્ન તરીકે જૂના પેપરને રેફર કરજો તેમાં BOD નું પૂર્ણ નામ જણાવો ખૂબ પૂછાયેલો પ્રશ્ન છે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એના માપથી વાહિત બળમાં વાહિત બળના ગંદા પાણીમાં જૈવ વિઘટનીય કાર્બનિક માત્રાનો અંદાજ લગાવી શકાય છે એટલે કે BOD એટલે શું તો બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ આપણે કહ્યું એનાથી આપણને શું ખબર પડે તો દૂષિત પાણીમાં કાર્બનિક તત્વોની માત્રા કેટલી છે કાર્બનિક સંયોજનોની માત્રા કેટલી છે એ આપણને ખબર પડે હવે એ કેવી રીતે ખબર પડશે એના વિશે આપણે જોઈએ ધારો કે આપણી સામે ઇમેજિન કરીએ આપણે એક સંકલ્પના વિચારીએ કે એક બીકરની અંદર આપણી પાસે દૂષિત પાણી છે અને દૂષિત પાણીની અંદર કાર્બનિક સંયોજનો છે હવે કાર્બનિક સંયોજનો કોણ વિઘટિત કરી શકે તો કે બેક્ટેરિયા આપણે એવા બેક્ટેરિયા અંદર ઉમેરીશું અને બેક્ટેરિયા શું કરશે એ કાર્બનિક સંયોજનોને ડિઝોલ્વ કરશે વિઘટિત કરશે પણ એ વિઘટિત કરવા માટે એને શું જોઈશે ઓક્સિજન જોઈશે હવે ઓક્સિજન ક્યાંથી પ્રાપ્ત કરશે વાતાવરણમાંથી પ્રાપ્ત કરશે કેટલા પાણીમાંથી પ્રાપ્ત કરશે હવે પાણીમાંથી પ્રાપ્ત કરે તો પાણીમાંથી જેમ જેમ ઓક્સિજન વપરાય તો પાણીમાં ઓક્સિજનની માત્રા વધે કે ઘટે ઘટે આપણે BOD નું પૂર્ણ નામ જ કહીએ છીએ બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ અંતે શબ્દ છે ડિમાન્ડ ડિમાન્ડ એટલે માંગ જેમ કાર્બનિક સંયોજનોની માત્રા દૂષિત પાણીમાં વધારે તેમ બેક્ટેરિયાને એ કાર્બનિક સંયોજનોને પચાવવા માટે વિઘટિત કરવા માટે ડિઝોલ્વ કરવા માટે વધુ ઓક્સિજન જોશે એટલે દૂષિત પાણીમાં કાર્બનિક સંયોજનોની માત્રા વધુ તો BOD વધુ બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ વધુ બરાબર અને જો ઓછું પ્રદૂષિત પાણી હોય તો તેમાં કાર્બનિક સંયોજનો ઓછી માત્રામાં હોય તો બેક્ટેરિયાના ઓછા પ્રમાણમાં વિઘટનનું કાર્ય કરવું પડે તો ઓછા પ્રમાણમાં તેને ઓક્સિજનની જરૂર પડે એટલે ઓછા પ્રદૂષિત પાણીનો BOD ઓછો ત્રણ બીકરના ઉદાહરણથી આપણે થોડા ગેરમાં પણ સમજાવેલ હતું કે એક ગટરનું પાણી લેવામાં આવે બીજો સામાન્ય નળનું પાણી લેવામાં આવે ત્રીજું RO સિસ્ટમ અથવા તો નિસ્તેજિત પાણી લેવામાં આવે તો કોનો BOD ઊંચો તો ગટરનું જે પાણી છે એમાં કાર્બનિક સંયોજનો વધુ હશે જે વિઘટિત પદાર્થો વિઘટન પામી શકે તેવા પદાર્થો વધુ હશે એટલે ગટરના પાણીનો BOD ઊંચો નળના પાણીનો BOD અથવા તો કોઈ ડેમનું પાણી આવેલું હોય તેનો BOD ઓછો અને શુદ્ધ એકદમ RO સિસ્ટમનું પાણી છે એમાં કાર્બનિક સંયોજનો નહીં હોય તેમાં BOD ની આવશ્યકતા રહેશે એટલે સૌથી ઓછો બરાબર આવા પ્રશ્નો પણ આપણે ગુજકેટ નેટ અને કેટલીક સ્પર્ધાત્મક પરીક્ષામાં આપણી પાસે પરીક્ષા રેટ ટેસ્ટમાં કામમાં આવી શકે BOD વિશે આપણે અગાઉ પણ ભણેલા છો ખાસ એ પણ ફરીથી યાદ કરજો BOD ના માપથી વાહિત બળના ગંદા પાણીમાં જૈવ વિઘટનની કાર્બનિક માત્રાનો આપણે અંદાજ આવી શકે BOD જેમ ઊંચો એમ જે વિઘટનની કાર્બનિક માત્રા અંદર કેટલી રહેલી છે વધુ રહેલી હશે એક આકૃતિ આપણને આપી છે છે ડાબી બાજુના પેજ ઉપર જોશો તો આકૃતિ આપેલી છે નીચેની બાજુ જે આકૃતિ છે તે એમની અંદર વાયુ પણ વિસર્જન થાય પાણીમાં ભળે